નમસ્તે. ધોરણ 8 અને વિષય અંગ્રેજી યુનિટ 3ની અંદર આપણે આવી ગયા આ ઓ આઉચ એની અંદર એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 કરશું. હવે એક્ટિવિટી 2 તમને ખ્યાલ હોય તો મેં પહેલાં વિડીયોમાં થોડુંક કરાવ્યું હતું, પણ ફરીથી અહીંયા તમારા માટે લઈ લઉં છું. કઈ રીતે છે જુઓ, શું છે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 25 ઉપર છે. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, તમારે આ વાંચવાના છે અને સમજવાના છે. વાંચવાનું કામ હું કરું છું, સમજવાનું કામ તમે કરો. હવે મધર સેઝ, રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. અને રમેશ સેઝ લેટ્સ નાઇસ થેન્ક યુ. અને મધર બોલે છે, મધર સેઝ આર યુ હેપી. રમેશ સેઝ યસ આઈ એમ. હવે તમે જ્યારે આપણે ઘણી વખત વાક્ય બોલતા હોઈએ છીએ ત્યારે રફલી બોલી જતા હોય, હું આવી ગઈને, હું થાકી ગઈને, હવે મને પગ દુખે છે ને, હવે હું રમવું નથી, આવી રીતે ન હોય. કોઈ પણ વસ્તુ તમારે એના ઇમોશન્સ સાથે જ્યારે બોલતા હોય ત્યારે આજે તો હું બહુ થાકી ગઈ, આજે મારે રમવું, બહુ રમી અને હવે તો મારા પગ દુખે છે, તો આ રીતે જ્યારે તમે વર્ડ્સને લ્યો છો ત્યારે સામેવાળાને ખરેખર અહેસાસ થાય કે ના, રમતા રમતા થાકી ગયા છે. તો હવે નેક્સ્ટ આપણે એના પછીનું પેજ નંબર છે 26માં, બે નંબરમાં શું છે. અજય સેસ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. વિજય સેસ યસ આઈ કેન. અજય સેસ આર યુ કોન્ફિડન્ટ. વિજય સેસ યસ આઈ એમ. હવે અહીંયા જો સવાલ આવી ગયો તો તમને એવું લાગવું જોઈએ કે વાક્યની અંદર જ સેન્ટ ક્વેશ્ચન માર્ક આવી ગયો છે, સામેવાળાને પ્રશ્ન જ લાગે. આ તો તમે એને પૂછો, તું ગિરનાર ચડ્યો, અરે તે તું ગિરનાર ચડ્યો છો, અને સામેથી જવાબ યસ આઈ કેન, હા હો હું તો ચડ્યો. તો આ રીતે તમે વાતચીત કરો તો સામેવાળાને. અને નોર્મલી હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે તમે બોલતા હો તો ત્યારે ડાયલોગને એના ઇમોશન સાથે બોલવું બહુ જરૂરી છે. હવે અત્યારે બીજો એક, સોરી નંબર 3માં છે, ફાધર અને નેહા કરીને વાત કરે છે. તો ફાધર સેઝ નેહા વેર આર યુ. નેહા સેઝ યસ આઈ એમ હિયર પાપા. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. નેહા સેઝ આઈ કેન નોટ બિલીવ. ફાધર સેઝ વાય. નેહા સેઝ આઈ ગ્રેઝ લેસ માર્ક્સ. હવે ખરેખર અહીંયા જે નેહા અને ફાધર વચ્ચે જે વાત ચાલતી હતી એમાં તમે ઇમોશન્સને જોયા. હવે વળી પાછું એના પછીમાં આવે છે સલીમ સેઝ, અને જોસફ ને સલીમ બી વાત કરે છે. જોસફ હેવ યુ સીન દેટ ફિલ્મ. જોસફ સે યસ આઈ હેવ. સલીમ સેઝ વોટ્સ યોર ઓપિનિયન. જોસફ સેઝ આઈ વોઝ બોર. સલીમ સેઝ વાય. જોસફ સેઝ દેર વેર મેની સીન્સ ઓફ ધ ફાઇટિંગ. સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ. હવે અહીંયા બે વ્યક્તિ વાત કરે છે, સલીમ ને જોસેફ, તો એક ફિલ્મ વિશે વાત કરે છે. કે તે ફિલ્મ જોઈ, તો કે હા જોઈને કેવી લાગી, તો કે મને તો બહુ કંટાળો આવ્યો. તો કે કા, તો કે એમાં તો ફાઇટિંગ ફાઇટિંગ હતી તો મને ન ગમ્યું. તો ઓલા સામેવાળે કહી દીધી, તો તારું ઓલો છે ને, મને તો ફાઇટિંગ ગમતી હોય, બીજા કોઈને પણ ફાઇટિંગ ગમતી હોય. તો આવી રીતે વાતચીતનો ડાયલોગ છે. હવે જુઓ એક્ટિવિટી 3, તમને બધાને ગમે એવું છે. હિયર આર સમ સ્માઇલી. Write a proper word under the each smiley. The words are given below in the brackets. આપણે ઘણી વખત બધા ફોન યુઝ કરો છો, સ્માર્ટફોન વાપરો છો, વોટ્સએપમાં તમને ખબર છે, તમે એમાં ઘણી વખત કાંઈ શબ્દ લખ્યા વગર શું આપી દો છો, નાના નાના ચિત્ર જે છે એમાં તમે સ્માઇલી છે, હાથ ઊંચો કરવો, કે તમને બધાને ખબર છે, જે લોકો ઝૂમમાં હું ભણાવું છું ત્યારે આવે છે, ત્યારે આપણે ઝૂમમાં લેસન પૂરું કરીએ ત્યારે બધા શું કરો છો, યસ બાય કરો છો, આવજો કરો છો, એના બધા ચિહ્નો મૂકતા હો છો. એવી રીતે અહીંયા એક સ્માઇલી છે તમારી સામે, અલગ અલગ પ્રકારના સ્માઇલીના ફેસ છે. હવે એમાં પહેલો ફેસ જે છે એ શેનો છે, હેપીનો છે. બીજો છે કોલ્ડ, ઠંડી લાગતી હોય તો કેવા ધ્રુતતા હોય. ત્રીજો ફેસ જે છે, જે પેજ નંબર 26ની અંદર જ છે, ત્રણે ત્રણ ફેસ, એમાં ત્રીજો ફેસ છે ગિલ્ટી. ક્યારેક ભૂલ કરી હોય ત્યારે અરે બાપરે આ શું કરી નાખ્યું, ગિલ્ટ. પછી છે સેટિસ્ફાઈડ, જે કાંઈ પણ કર્યું કે અરે વાહ મસ્ત કામ થઈ ગયું છે આપણું, તો એનો ચહેરો છે. અને પછી છે બોર્ડ, તમે ઘેરે કંટાળો આવતો હોય, ઘણી વાર હોમવર્ક વધી ગયું હોય તો બોરિંગ તમારો ચહેરો એવા પ્રકારનો લાગતો હોય. પછી છે સરપ્રાઈઝ, અચાનક જ તમને તમારો બર્થડેની કોઈ ગિફ્ટ આપે, સવારના કોઈ વાત ન કરી હોય અને તમને અચાનક જ સરપ્રાઈઝ આપે કે અરે બાપરે આ તો શું મારો બર્થડે છે ને મને ગિફ્ટ મળી ગઈ, તો ત્યારે કેવો ચહેરો થાય એ છે. પછી છે તમારો પેજ નંબર 27 ઉપરમાં લોન્ડલી છે. લોનલી મતલબ કાંઈ એકલા એકલા કંટાળી ગયા, એકલા એકલા બેઠા હોય ત્યારે લોનલી ફેસ. કોન્ફિડન્ટ, ક્યારેક કામ કર્યું હોય ને તમને એમ લાગે કે ના આ તો બહુ સરસ કામ થઈ ગયું છે, તો શું કહો, યસ કોન્ફિડન્ટ આ મેં કર્યું છે. અને પછી સેડ એટલે દુઃખી,
ઘણી વખત તમે દુઃખી પણ થઈ જાઓ છો કે ઓહો ભારે ગરીબાએ આટલું કરવાનું હતું ને કર્યું નહીં. તો આ રીતે બધા ચહેરાની નીચે વર્ડ્સ લખવાના રહેશે.